વતી કાર્યક્રમ છે પ્રધાનમંત્રી મોદી ભરૂચના આમોદમાં આઠ હજાર બસો કરોડથી વધુના વિકાસ કાર્યોને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉદ્ઘાટન પણ કરશે તે બાદ પ્રધાનમંત્રી મોદી બપોરે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે તો બીજી તરફ અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી જામનગર જવા રવાના થશે જ્યાં તેઓ અનેક વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પધારી ચુક્યા છે મોઢેરામાં તેઓ વિકાસ કાર્યો ની ભેટ આપી આ તરફ સોમવારે પણ પ્રધાનમંત્રીના ના ભરચક કાર્યક્રમ છે ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સવારે નવ કલાકે સચિવાલય હેલીપેડથી આમોદ જવા રવાના થશે દસ કલાકે આમોદ પાસે જનસભાને સંબોધન કરશે આમોદથી આણંદ પહોંચશે બપોરે બાર કલાકે શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરશે આણંદથી પીએમ મોદી અડાલત પહોંચશે અડાલતમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે સાંજે પાંચ કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે અગિયાર ઓક્ટોબર એટલે કે મંગળવારે પીએમ મોદી સવારે સાડા નવ કલાકે જામકંડોણા જવા રવાના થશે જામકંડોળામાં જંગી જનસભાને સંબોધન કરશે બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે બપોરે એક કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે સાંજે ચાર કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે